Puran plus Vishay Sanskrit. Chapter 11. Chakshusman Andha Eva. જેના પર તમે ચાલ્યા છો નિયમ કેસર પરાસ્તા તે પાછળથી હણી નાખે છે ઇન્દ્રિય અશ્વ સમુસ્થાપિતમ હી રજ કલુષયતિ દૃષ્ટિમાં અનક્ષર ચિતામ ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ દ્વારા ઉડાડવામાં આવેલી ધૂળ ચંચળ આંખોવાળાની દૃષ્ટિને મલિન કરે છે કિયદ દૂરમ વા ચક્ષુ ઈક્ષતે અથવા આંખ કેટલું દૂર જુએ છે વિશુદ્ધયા હિ દયા પશ્યંતિ કૃત બુદ્ધયા સર્વાન અર્થાત અસત સતો વા શુદ્ધ બુદ્ધિ વડે કે શુદ્ધ બુદ્ધિ વાળો બધા સાચા કે ખોટા વિષયોને જુએ છે નિસર્ગ વિરોધીની ચ એયમ ભય પાવક રયો ઇવ ધર્મ ક્રોધ એકત્ર પ્રકૃતિનો વિરોધ કરનારી વૃત્તિ પાણી અને આગની જેમ ધર્મ અને ક્રોધની એકત્ર વૃત્તિ છે આલોકમ અપહાય પ્રથમ તમસી નિમ્ન જશે પ્રકાશને છોડીને તમે કેમ અંધકારમાં ડૂબી ગયા છો ક્ષમા હિ મૂલમ સર્વ તપસા પરદોષ ક્ષમા હિ મૂલમ સર્વ તપસા ખરેખર ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાનું મૂળ છે પરદોષ દર્શન દક્ષા દૃષ્ટિ ઇવ કપિતા બુદ્ધિ ન તે આત્મ દોષમ હશે બીજાના દોષો જોવામાં નિપુણ દ્રષ્ટિની માફક તમારી ક્રોધિ બુદ્ધિ પોતાના દોષોને જોતી નથી ક મહા મહાતપો ભાર વૈવિધતા ક પૂરો ભાગીત્વ ક્યાં મહાન તપના ભારને વહન કરવાની વૃત્તિ અને ક્યાં બીજાના દોષો જોવાની વૃત્તિ અતિ રોષેણ ચક્ષુષમાં નોંધ એવ અતિશય રોષે ભરાયેલો માણસ આંધળો છે હવે અહીંયા આપણે થી શબ્દાર્થ અને અનુવાદ બાકી હતા ત્યાંથી આપણે જોઈએ નહીં કોપ કલુષિતા વિનુષુતિ મતિ કર્તવ્યમ અકર્તવ્યમ વા ન એટલે નહીં હિ એટલે ખરેખર કોપ કલુષિતા એટલે ક્રોધથી મલિન થયેલી વિમૃષિત એટલે વિચાર કરવા યોગ્ય મતિ એટલે બુદ્ધિ કર્તવ્ય અકર્તવ્ય એટલે કરવા યોગ્ય કાર્યનું વા એટલે અથવા ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી કુપિતસ્ય પ્રથમ અંધકારી ભવતિ વિદ્યાદત નહુ કુપિતસ્ય એટલે ક્રોધે થયેલાની વિદ્યા લેવાનું હવે તો ક્રોધે થયેલાની વિદ્યા પ્રથમ એટલે પહેલાં અંધકાર ભવતી એટલે નાશ પામે છે ગુસ્સે થયેલાની વિદ્યા ક્રોધે થયેલાની વિદ્યા પહેલાં નાશ પામે છે તતો પ્રકૃતિ પછી તેની ભ્રમ આદો ઇન્દ્રિયાની રાઘવ સમાસ્કન કૃતિ ચરમ ચક્ષુ આદો એટલે શરૂઆત ઇન્દ્રિયાની એટલે ઇન્દ્રિયો અને રાઘવ એટલે આસક્તિ સમાસ્કંધિત એટલે આક્રમણ કરે છે શરૂઆતમાં આ શક્તિ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે ચરમ ચક્ષુ ચરમ એટલે છેવટ અથવા ત્યાર પછી આંખની આરંભે તપો ગલત
આરંભમાં તપને ગળક એટલે ગળી જાય છે, આરંભમાં તપને ગળી જાય છે. પશ્ચાત શ્વેત સલિલમ, પછી પરસેવો વહે છે. શ્વેત સલિલમ એટલે પરસેવો, પછી પરસેવો વહે છે. પૂર્વ અયસ સુરતી અનંતરમ અજસ, પહેલાં અપયસ, અયસ એટલે અપયસ, પહેલાં અપયસ અને પછી નીચેનો હોઠ ફરકે છે. જો આટલા પકડાને એકવાર ફરી રમવા જોઈએ. નહીં કોપ કલુ સીતા વિમૃષતી મતી કર્તવ્ય અકર્તવ્ય વા, ક્રોધથી મલિન થયેલી બુદ્ધિ કરવા યોગ્ય અથવા ન કરવા યોગ્ય કાર્યનો વિચાર કરતી નથી. ઉપિતસ્ય પ્રથમ અંધકાર ભવતી વિદ્યા તત્વ ભગવતી, ગુસ્સે થયેલાની વિદ્યા પહેલાં નાશ પામે છે પછી તેની ભ્રમ. આદો ઇન્દ્રિયાની રાગ સમાસ્કંદતી ચરમ ચક્ષુ, શરૂઆતમાં આ ચક્ષ, શરૂઆતમાં આ શક્તિ ઇન્દ્રિયો પર આક્રમણ કરે છે. પછી આગ્ની, આરંભે તપો ગલતી પસાર શ્વેત સલિલમ, આરંભમાં તપને વળી જાય છે પછી પરસેવો વહે છે. પૂર્વમ અયસ સ્ફુરતી અનંતર ઉદમ, પહેલાં અપયસ અને પછી નીચલો ઓઢ ફરકે છે. કથમ લોક વિનાશાય તે વિષ પાદ તસ્ય જટાવલ્કલાની જાતાની, કથમ એટલે કેમ, લોક વિનાશાય એટલે લોકોના વિનાશ માટે, વિષ પાદ તસ્ય એટલે ઝેરના ઝાડ જેવા, જટાવલ્કલાની જટા અને વલ્કવ્ય જાતાની એટલે થયા છે, કેમ લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કવ્ય ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે. અનુચિતા ખલુ અસ્ય મુનિવેશ્ય હારિષ્ટ વૃત મુક્તા ચિત્ત વૃત્તિ, અનુચિતા એટલે અનુચિત, ખલુ એટલે ખલુ, અસ્ય એટલે હા, મુનિવેશ્ય એટલે મુનિવેશ્ય, હારિષ્ટ એટલે હારવાળા જીવ, વૃત મુક્તા એટલે સદાચાર મુક્ત, ચિત્ત વૃત્તિ એટલે મનોવૃત્તિ. ખરેખર આ મુનિવેશના હારવાળા જીવ, ખરેખર આ મુનિવેશના હારમાળા જેવી સદાચાર મુક્ત મનોવૃત્તિ ખરેખર અનુચિત થઈ ગઈ છે. શૈલસુ ઇવ વૃદ્ધા વહસે કૃત્રિમ અપશૂન્ય ચેતસા તાપસા કલ્પ, શૈલસુ એટલે નટ, ઇવ એટલે જેમ, શૈલસુ ઇવ એટલે નટની જેમ, વહ વૃદ્ધા એટલે વ્યર્થ નકામ, વહસે એટલે વહન કરવું, કૃત્રિમ એટલે કૃત્રિમ, ઉપસમ શૂન્ય એટલે શાંતિ વગર, ચેતસા એટલે મન, તાપસા કલમ તપસ્વીઓના વેસની, નટની જેમ તમે વ્યર્થ કૃત્રિમ વિહોણા કૃત્રિમ વગરના મનથી તપસ્વીઓના વેસને વહન કરો છો. અલ્પ અપી ન તે પશ્યામી કુશલ જાતિ, અલ્પમ અપી એટલે થોડો પણ, ન પશ્યામી એટલે જોતો નથી, તે એટલે તમારે, કુશળ જાતિ એટલે અનેક કુશળતાઓને, હું તમારામાં અનેક કુશળતાઓને જોતો નથી. જેટલું એકવાર ફરી અનુભવ કરીએ, લોકોના વિનાશ માટે તમારા જટા અને વલ્કલ ઝેરના ઝાડ જેવા કેમ થઈ ગયા છે. આ મુનિવેશની હારમાળા જેવી સદાચાર મુક્ત મનોવૃત્તિ ખરેખર કેમ અનુચિત થઈ ગઈ છે. નટની જેમ તમે વ્યર્થ કૃત્રિમ શાંતિ વિહોણા મનથી તપસ્વીઓના વ્યસને વહન કરો છો, હું તમારામાં અનેક કુશળતાઓને જોતો નથી. હવે આપણે આ પકડાના શબ્દાર્થ જોઈ લઈએ. જટાને
બિલકુલ જાતા નહીં, જાતા નહીં એટલે થયા. હરિષ્ઠ હારમાળા ચીલ, હારમાળા ચીલ ભૂત મુક્તા એટલે સદાચાર મુક્ત, સદાચાર મુક્ત ચિત્તવૃત્તિ ચિત્તવૃત્તિ એટલે મનોવૃત્તિ. કથમ એટલે કેમ, વિષ્પાદપસ્ય એટલે ઝેરના ઝાડ જેવા. પછી જટા વલકલાન એટલે જટા અને વલકલો, વલકલો એટલે વસ્ત્ર. જાતાની, જાતાની એટલે થયા. હારિષ્ટરીવ એટલે હારમાળા જેવી. વૃતમુક્તા એટલે સદાચાર મુક્ત. ચિત્તવૃત્તિ એટલે મનની વૃત્તિ. વહન કરે છે ઉપસમ સુનિય નામ, ઉપસમ સુનિય નામ એટલે શાંતિ વગરના, શાંતિ વગરના. ચેતસા એટલે મનથી. તાપસા કલ્પમ, તાપસા કલ્પમ એટલે તપસ્વીના વ્યસની. શૈલસુઈ વ એટલે નટની જેમ, વૃથા એટલે વ્ય બકામ, વહસી એટલે વહન કરે છે, અપસમ શૂન્ય ન એટલે શાંતિ વગરન, ચેતસા એટલે મનથી, તાપસા કલ્પ એટલે તપસ્વીના વ્યસની. Thank you.
चरम चरम इतने शेवटी गलती गलती गड़ी जाए અંધકારી ભવતી એટલે નાશ પામે છે, રાગ એટલે આશક્તિ, સમાસ્કંદતી એટલે આક્રમણ કરે છે, ચરમ એટલે છેવટનું, અને ગલતી ગલતી એટલે ગળી જાય છે. તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય, જો હવે પાઠના શબ્દાર્થ અને અનુવાદ આપણે જોઈએ. હવે જોઈએ સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક, ઇન્દ્રિય અશ્વ સમસ્થા પિતમ રજ કેમ ઉલસે. તો ઇન્દ્રિય રૂપી ગોળાઓ દ્વારા ઉડાડવામાં આવેલી ધૂળ સેને મલિન કરે છે. તો ઇન્દ્રિય સમસ્થા પિતમ રજ દ્રષ્ટિ ઉલસે, આંખોને દ્રષ્ટિને મલિન કરે છે. કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યતિ, ક્રોધે થઈ બુદ્ધિ શું જોતી નથી. તો કુપિતા બુદ્ધિ આત્મદોષ ન પશ્યતિ, ક્રોધે થયેલી બુદ્ધિ પોતાના દોષોને જોતી નથી. કુપિતસ્ય શ્વેત સલીલા પૂર્વે કિમ ગલતિ, ક્રોધથી પરસેવો વળે પહેલાં શું શેને ગળી જાય છે. તો અધર્મ ના તપ, કુપિતસ્ય શ્વેત સલીલા પૂર્વે તપ ગલત તપને ગળી જાય છે. કુપિતસ્ય પૂર્વ આયસ ખાય કે અનંતરમ અધર્મ. તો સ્ફુરત શૈલસુ શબ્દસ્ય કવચ, શૈલસુ શબ્દનું ગુજરાતી શું થાય તો નટ. વૃત મુક્ત ચિત્તવૃત્તિ દ્રસ કેવી, સદાચાર મુક્ત મનોવૃત્તિ કેવી છે. તો વૃત મુક્ત ચિત્તવૃત્તિ હારિષ્ટ એવ. પ્રશ્ન નંબર બે, કૃત બુદ્ધય પ્રથમ પશ્યંતિ. તો કૃત બુદ્ધય વિશુદ્ધયા ધિયા સર્વાન અર્થાન અસત સતો વા પશ્યંતિ. નંબર એ, ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ ક્રિદસી, ધર્મને ક્રોધની એકત્ર વૃત્તિ કેવી છે. તો ધર્મ ક્રોધયો એકત્ર વૃત્તિ પય પાવક ઇય નિસંગ વિરોધીની ઇવ વૃત્તિ. નંબર ત્રણ, કોપ કલુષિતા મતિ કિમ ન વિમુષતિ. તો કોપ
પોપા કલુષિતા મતી કાર્ય અકાર્ય વાન જ્વેન્દુષતિ. નંબર ચાર, મુનિ વિશેષ્ય કા અનુચિતા, મુનિ વિશેષ્ય હારિષ્ટ એવ વ્રત મુક્ત ચિત્તવૃત્તિ અનુચિતા. નંબર પાંચ, અંધકારસ્ય ક્રોધ ક્રોધનસ્ય કિમ અંધકારી ભવતિ, ક્રોધનસ્ય વિદ્યા અંધકારી ભવતિ. નંબર છ, દુર્વાસા કૃતસ્ય ચેતસા તાપસા કલ્પમ ભવતિ, તો દુર્વાસા શૈલેષુ ઇવ વૃદ્ધા વહતિ કૃત્રિમ ઉપસમ શૂન્યન ચેતા ચેતસા તાપસા કલ્પમ ભવતિ. હવે પ્રશ્ન નંબર ત્રણ, નીચેના પ્રશ્નના ગુજરાતી ભાષામાં ઉત્તર લો. દુર્વાસાએ કોને શાપ આપ્યો શા માટે, તો દુર્વાસાએ સરસ્વતી દેવીને શ્રાપ આપ્યો. તો દુર્વાસા બ્રહ્માની સભામાં વેદોનો સામવેદના મંત્રનું ઉચ્ચારણ કરી રહ્યા હતા, એમાં સામવેદ મંત્રનું ઉચ્ચારણ કરવામાં એમને ભૂલ પડી, એટલે સરસ્વતી દેવીને હસુ આવ્યું, માટે દુર્વાસાએ સરસ્વતી દેવીને શ્રાપ દીધી. નંબર બે, ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે કોના સમાન છે, તો ધર્મ અને ક્રોધનું સાથે હોવું તે પાણી અને આગ સમાન છે. બ્રહ્મા દુર્વાસાને નટ સાથે કેમ સરખાવે છે, કેમ કે નટ કૃત્રિમ વિહોણા કૃત્રિમ મનથી શાંતિ વગરના મનથી એ દોડા પર ચાલે છે, એમ દુર્વાસા પણ તપસ્વીના વેશને વહન તો કરે છે પણ એ શાંત નથી. દુર્વાસાના જટા વલકલ કોના જેવા છે શા માટે, તો દુર્વાસાના જટા અને વલકલ ઝેરના ઝાડ જેવા છે. બ્રહ્મા ક્ષમા અંગે શું કહે છે, બ્રહ્મા ક્ષમા અંગે કહે છે કે ક્ષમા સર્વ પ્રકારની તપસ્યાનું મૂળ છે. જો કોઈપણ માણસને તમે ક્ષમા કરો તો એ વાત ત્યાં જ પૂરી થઈ જાય છે. તપસ્યા છે, તપસ્યા ક્યાંથી શરૂ થાય છે, ક્ષમા કરવાથી તપસ્યા શરૂ થાય છે. હવે જો પ્રશ્ન નંબર ચાર છે, નીચેના પર ટૂંકનો લખો, એ બંને ટૂંકનો તો પરીક્ષા માટે આઈએમ. હવે પ્રશ્ન નંબર આગળ પાંચ, જોડકા, તો આરંભે તપો ગલત તો પસાદ શ્વેત શરીર, પછી આદો ઇન્દ્રિયાની રાગ સમાસ્કંદ હતી તો ચરમ ચક્ષુ, પ્રથમ અંધકારી ભવતી વિદ્યા તો તત્ત પ્રકૃતિ, પૂર્વમ અયસ સ્ફુરતી તો અનંતરમ અધર. હવે જો અહીંયા આપણું ચેપ્ટર નવ પૂર્ણ થયું, તમારે જો હવે જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવતા નથી એમણે દરેક ચેપ્ટર તમારી નોટબુકમાં લખવાનું છે, શબ્દાર્થ અનુવાદ અને સ્વાધ્યાય આ બધું જ નોટબુકમાં લખવાનું છે, તો આપણું અહીંયા ચેપ્ટર નવ પૂર્ણ થયું.